राजकोट अने सौराष्ट्रना निष्णात ईएनटी सर्जन डॉक्टर भरत काकड़ियानी आईएमए गुजरातना प्रेसिडेंट पदे वरणी करवामां आवी छे। आईएमए गुजरातना प्रेसिडेंटनो पदभार संभाळता ज डॉक्टर भरत काकड़ियाए आरोग्य क्षेत्रना लोको सेवाकीय कार्योने वेग अपावा शुरू कर्या छे। युवा अने बाळ वये आवता हृदय रोगनी समस्या माटे मोटू अभियान शुरू करवा जई रह्या छे। आईएमए गुजरातना प्रेसिडेंटे वरणी થતા ડોક્ટર ભરત કાકડિયા સહિત રાજકોટ આઈએમના પ્રેસિડેન્ટ ડોક્ટર પારસ શાહ, કારોબારી સભ્ય ડોક્ટર હિરેન કોઠારી, પૂર્વ પ્રમુખ ડોક્ટર અતુલ પંડ્યા, માનદ મંત્રી ડોક્ટર સંજય ટીલાળાએ અબતક મીડિયાની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી। ડોક્ટર ભરત કાકડિયાએ શુભેચ્છા મુલાકાતમાં આગામી દિવસોમાં કેવા વિઝન સાથે કાર્યો કરશે તેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના 28 તારીખે શનિવારે સાંજના પદભાર સંભાળ્યા પછી મિશ્ર લાગણી અનુભવું છું। આનંદની લાગણી છે, ગૌરવની લાગણી છે, પણ સાથે એક મોટી જવાબદારી પણ છે અને એ જવાબદારીનું વહન આપણે રાજકોટથી થવાનું છે। અત્યારે મારી સાથે ઉપસ્થિત છે રાજકોટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર પારસ શાહ, પૂર્વ પ્રમુખ શ્રી ડોક્ટર અતુલભાઈ વંડિયા, અમારા રાષ્ટ્રીય આઈએમએના કારોબારી સભ્ય છે ડોક્ટર હિરેનભાઈ કોઠારી સાહેબ અને રાજકોટના માનદ મંત્રી છે ડોક્ટર સંજય ટીરાળા સાહેબ। મિત્રો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આપ જાણો છો તેમ ગુજરાત રાજ્યમાં 50,000થી પણ વધારે તબીબોને આવરી લેતું એક એનજીઓ, સ્વયંસેવી સંસ્થા છે, વ્યવસાયિક સંગઠન છે અને એની હંમેશા બહુ ગંભીરતાથી નોંધ સમાજ અને સરકાર બંને લેતા હોય છે અને એ માટે વખતો વખત પ્રેસ મીડિયાનો પણ અમને પૂરેપૂરો સહકાર અને સહયોગ મળ્યો છે। આપણે છેલ્લા 3-4 મહિનાથી જોઈએ છીએ કે કોઈ પણ વર્તમાન પત્ર કે કોઈ પણ મીડિયા કે કોઈ પણ ચેનલમાં એક વસ્તુ જો અવશ્ય આપણને જોવા મળતી હોય તો એ યુવાનોમાં અકાળે અને અચાનક હૃદયરોગના મૃત્યુ હોય છે। આ બાબતની ચિંતા અને ગભરાટ જેટલો સમાજમાં છે એટલો અમારા માટે પણ એ ચિંતાનો વિષય છે અને ચિંતાના વિષયને વાચા આપવા માટે અમે ઘણા બધા કાર્યક્રમો વિચાર્યા છે। એટલે મારો જ્યારે કાર્યકાળ ચાલુ થાય છે ત્યારે આ બાબતમાં બહુ જ મોટા કાર્યક્રમો સમાજલક્ષી અમે કરવાના છીએ, આના કારણોમાં અમે ઊંડા ઉતરવાના છીએ। એ માટે અમે સમાજને મીડિયા થકી પહોંચાડવાનો પ્રયત્ન કરશું, સૂચનો સાથે સાથે કારણો શોધ્યા પછી એને નિવારણ કેમ કરવું। તો અત્યારે જે કાંઈ પ્રાથમિક માહિતી અમારી પાસે આવી છે એમાં સૌથી જો મહત્વની કોઈ બાબત હોય તો એ અત્યારના સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ ખાન અને પાનની છે અને ખાનપાનથી લગભગ 80-90% રોગ થતા હોય છે, એમાં હૃદયરોગની જે સમસ્યા છે મહત્તમ ધ્યાનમાં આવી છે। તો એ બાબતમાં અમે ઘણા બધા સૂચનો આપશું, સમાજમાં સાચી માહિતી મૂકશું। બીજી જે મહત્વની બાબત છે લેક ઓફ એક્સરસાઇઝ, એટલે કે શ્રમનો અભાવ। તો દૈનિક જીવનમાં આપણે શ્રમને કેટલું પ્રાધાન્ય આપવું, કઈ રીતની કસરત કરવી, કસરત સાથે સાથે આપણે બીજી પણ જે બધી એક્ટિવિટી સ્પોર્ટ્સને લગતી છે શાળા અને કોલેજોમાં આપણે જણાવશું। ત્રીજી અગત્યની બાબત છે સ્ટ્રેસ, અને સ્ટ્રેસ પણ ઘણી રીતના હોય છે અને દરેક લેવલે હોય છે, દરેક વ્યક્તિને હોય છે, તો સ્ટ્રેસ રિલીવિંગ બાબત પણ અમે આ કાર્યક્રમમાં અમે આવરી લઈશું। હવે આગામી વર્ષમાં આપણો વ્યાપ છે એ સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને છે, ડાંગથી લઈને ડાકોરથી લઈને ભુજ કચ્છ સુધીના છેવાડાના વિસ્તાર માટે ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરશું, પણ એનું કેન્દ્ર બિંદુ, એનું મોડેલ છે એ રાજકોટ બનશે અને એના માટે અમારા ડોક્ટર પારસભાઈ, ડોક્ટર સંજયભાઈ અને અમારી તમામ રાજકોટની તબીબી ટીમ કાર્યરત થઈ ગઈ છે। એટલે રાજકોટ આગામી વર્ષમાં મેડિકલ બાબતની કોઈ પણ કામગીરી છે, સેવાકીય પ્રવૃત્તિ છે, એમાં એક મોડેલ સ્વરૂપ કામ કરશે અને અમારા માટે બહુ જ ગૌરવપ્રદ બાબત છે। આવો ગાઉં ચલે એ અમારો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે, આખા ભારત દેશની અંદર આ પ્રોજેક્ટ અમારા નેશનલ હેડક્વાર્ટરે મૂકેલો છે, છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે અને એ કાર્યક્રમની અંદર અમે હાલની તકે 2 ગામને દત્તક લીધા છે, જેની અંદર અમે રેગ્યુલર મેડિકલ કેમ્પ્સની સેવા આપી રહ્યા છીએ અને અમે એવા ગામડા પસંદ કર્યા છે કે જ્યાં મેડિકલ સેવા ઉપલબ્ધ નથી, રાજકોટથી દૂર છે, છેવાડાનો વિસ્તાર છે। તો આ કાર્યક્રમમાં પણ અમારા સતત કાર્યક્રમો થતા રહેશે, પછી એમાં થોડા જાગૃતિના કાર્યક્રમો હોય, રસીકરણના કાર્યક્રમો હોય, એથી વિશેષ બ્લડ ડોનેશનના હોય અને એ લોકોની જે તબીબી જરૂરિયાત છે એ પૂરી પાડવા માટેના પણ અમારા પ્રયત્નો રહેશે। બહુ જ સારો કાર્યક્રમ છે, એને અમારે વધારે વેગ બનતો બનાવવાનો છે। એક ડોક્ટર તરીકે, એક તબીબ તરીકે હંમેશા આપણને એમ હોય કે આપણને એક કામ કરવાનો એક મોકો મળે અને એક વિશાળ અવકાશ અને આકાશ મળે, તો એવી એક તક મળી છે અને એ તકને બળવત્તર કરવા માટે
अमारी राजकोटनी जे एकदम कार्यक्षम अने जोशीली अने वेगीली जे टीम छे एटले बहुत सारी रीते पार पाडशे। आप बधानो सहकार अने साथनी बहुत जरूर पड़शे।